देश अने दुनियामां कोरोनाना नवा वेरियंट ओमिक्रोने दहशत मचावी छे त्यारे भारत सहित अनेक राज्यमां ओमिक्रोननो खतरो जोवा मळी रह्यो छे। तेमां गुजरात पण बाकात रह्युं नथी। गुजरातमां पण हवे ओमिक्रोनना केस सामे आव्या छे। त्यारे कोरोनानी ત્રીજી લહેરની જે આશંકા સેવાઈ હતી તે હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે। કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થશે તેવી આગાહી કરવામાં આવી હતી, ત્યારે તે જોતા હવે શાળાના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે। અમદાવાદની વધુ બે શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે। શહેરમાં આવેલી મહારાજા અગ્રેસન અને સત્ત વિકાસ સ્કૂલના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેની જાણ તંત્રને કરાતા બંને શાળાના વર્ગોને 10 દિવસ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે આવી અનેક સ્કૂલોમાં બાળકો પોઝિટિવ થયા છે, તેમ છતાં સરકાર દ્વારા કેમ કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી તે સવાલ ઊભો થયો છે। છૂટક છવાયા એકાદ બે સ્કૂલમાં એક એક કેસ આવેલા છે। રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ સ્કૂલોમાં વધે નહીં એટલા માટે સ્થાયી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે। આ સૂચનાઓનું દરેક શાળા ચુસ્તપણે અમલ કરે તે માટેની સૂચિત કરવામાં આવી છે। અમારા જે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ છે, ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા પણ શાળાઓની મુલાકાત લેવામાં આવે છે અને મુલાકાત લઈ અને કોરોનાની SOPની ગાઈડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરની શાળાઓમાં અંદાજિત 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એમાંથી એકાદો કેસ આવતો હોય તો એનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી। સામાન્ય રીતે જે કોરોના માટે સરકારશ્રી દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા જે તકેદારી માટે સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓનું ચુસ્તપણે આપણે પાલન કર્યું એટલે આમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર ચોક્કસ છે। અમારો જે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ છે એમનું કામ જ શાળા નિરીક્ષણનું હોય છે। એમના ફરજના ભાગરૂપે એ વિવિધ શાળાઓમાં જતા હોય છે, જ્યાં કોરોના ગાઈડલાઇનનું પાલન ન થતું હોય ત્યાં શાળાને સૂચિત કરવામાં આવે છે અને ચોક્કસ એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે। અમારા ઇન્સ્પેક્ટર સ્ટાફ દ્વારા જે કંઈ નાની મોટી ઉણપ હોય એ ઉણપને તાત્કાલિક દૂર કરી દેવામાં આવે છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।